જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ કઢી બેસન વગરની છે, બનાવી છે બે કાચી પાકી કેરીમાંથી। તો સુપર સહેલિયાથી ફરી એકવાર હું દીપા, ચલો બેસન વગરની આ કઢી કાચી પાકી કેરીમાંથી બનાવીએ। ઘણીવાર એવું બનતું હોય છે કે કેરી સાધારણ ડીટાથી આવી કાળી પડી જતી હોય છે, એ પાકતી પણ નથી, પણ આવી કાચી પાકી કેરી આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, ક્યાં પછી શાક બનાવીએ, ક્યાં પછી આ રીતે એની કઢી બનાવી શકાય। તો સાધારણ ડીટું કાળું હતું એ કાઢી નાખ્યું, છાલ કાઢી નાખી, આ રીતે લાંબી લાંબી સ્લાઈસ કરી લીધી। એક કેરી થોડી વધારે પાકી હતી, બીજી થોડી કાચી પાકી હતી। તમે પાકી અથવા તો સાધારણ કાચી પાકી કેરીનો ઉપયોગ કરી શકો છો આ રેસીપી બનાવવા માટે। એક કાંદો લેવાનો, હવે કાંદાની આ રીતે છાલ કાઢી અને લાંબી લાંબી સ્લાઈસ કરી લેવાની છે। કાંદાની આ રીતે સ્લાઈસ કરી અને એની અંદર આપણે એડ કરી દઈશું કોકોનટ પાવડર। અહીંયા મેં સૂકું કોપરું એડ કર્યું છે 2-3 ચમચી જેટલું। તમે સૂકું કોપરું ના હોય તો એના બદલે લીલું કોપરું પણ ઉપયોગમાં લઈ શકો છો। લીલા કોપરાની અડધી કાચલી એટલે કે 2-3 ચમચી જેટલું કોપરાનું છીણ સૂકું કે લીલું એડ કરી શકો છો। સાથે સાથે અહીંયા આપણે એડ કરવાના છે 1/2 ચમચી જેટલી આદું અને મરચાંની પેસ્ટ। સાથે સાથે અહીંયા એડ કરી રહ્યા છે 5-6 આખા કાળા મરી। સાથે એડ કરી લઈશું અહીંયા આપણે લસણની કળી, એ પણ 4-5। આ બધું જ સાથે એડ કરી અને મીઠું એડ કરી લઈશું। મીઠું અહીંયા 1/2 ચમચી જેટલું એડ કરવાનું છે। હવે એક મિક્સરના જારમાં આ બધું મિશ્રણ લઈ લઈશું, આપણે એની પેસ્ટ કરવાની છે। વાટવા માટે થોડુંક પાણી, 1/2 કપ જેટલું પાણી એડ કરી લઈશું અને મિક્સીના જારમાં સરસ સ્મૂધ પેસ્ટ બનાવી દઈશું। બસ આ સ્મૂધ પેસ્ટ આપણી તૈયાર છે। હવે આપણે રેસીપી બનાવવાની ચાલુ કરીએ। એક પેન લેવાનું છે, ગેસ ઉપર મૂકી દઈશું, એમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ તમે આ રીતે બનાવશો તો ફક્ત 15 મિનિટમાં બની જતી હોય છે 2 જણ માટેની ફર્સ્ટ ક્લાસ આ કાચી પાકી કેરીની કઢી। 2 ગ્લાસ પાણીમાં કેરીના જે ટુકડા હતા એડ કરી લઈશું, સાથે 1/2 ચમચી જેટલું લાલ મરચું અને 1/2 ચમચી જેટલી હળદર એડ કરી લઈશું। હળદર અને લાલ મરચું એડ કરી અને હવે ટુકડાને પાણી સાથે થોડાક બોઇલ થવા દઈશું। મેં સાધારણ મીઠું નાખ્યું 5 ચમચી જેટલું, કેમ કે ઓલરેડી આપણે જે પેસ્ટ વાટી હતી કોપરા અને કાંદાની એમાં તો મીઠું હતું જ, એટલે અત્યારે સાધારણ 5 ચમચી જેટલું જ એડ કરવાનું। હવે થોડીવાર માટે કેરીના ટુકડાને પાણી સાથે ઉકળવા દઈશું, 3-4 મિનિટ માટે થવા દઈશું। પછી એની અંદર આપણે એડ કરી દઈશું જે પેસ્ટ બનાવીને રાખી હતી એ પેસ્ટ એડ કરી અને સરખી રીતે મિક્સરનો કપ ધોઈને બધું જ એનું જે પેસ્ટ છે આપણે લઈ લઈશું, એટલે થોડું પાણી 2 કપ જેટલું પાણીથી કપને સરખી રીતે ધોઈ અને આ રીતે બધી પેસ્ટ એડ કરી અને થોડીવાર માટે હલાવી લઈશું। મિશ્રણને થોડીવાર માટે હલાવી અને થવા દેવાનું છે, ઉકળવા દેવાનું છે થોડું ગાઢું થાય ત્યાં સુધી, લગભગ 7-8 મિનિટ માટે, 7-8 મિનિટ માટે એને ઉકળવા દેવાનું છે। ઉકળશે એમ થોડી થિકનેસ આવી જશે, કઢી આપણી થોડી ગાઢી થઈ જશે। તો આ રીતે બહુ જ ઇઝીલી બની જાય એવી આ કઢી ટેસ્ટમાં બહુ સરસ લાગતી હોય છે। થોડો ગોળ અહીંયા હું એડ કરી રહી છું, 1/4 ચમચી જેટલો। વધારે ખાટી કેરી હોય એવું લાગે તો થોડો વધારે પણ એડ કરી શકાય। 8-1 મિનિટ માટે ઉકળ્યા પછી જોઈ શકો છો આ કન્સિસ્ટન્સી, આવી થિકનેસ આવી ગઈ છે। આ લગભગ આપણી કઢી તૈયાર થઈ ગઈ છે। ખાસ વાસણની કિનારી ઉપર ચોંટેલા મસાલા ભેળવતા જવાનું, એનાથી કઢી તમારી એકદમ સ્વાદિષ્ટ થતી જશે। હવે 2 ચમચી જેટલું દહીં લેવાનું છે, સાધારણ ખાટું, બહુ વધારે પડતું ખાટું દહીંનો ઉપયોગ નથી કરવાનો, સાધારણ ખટાશો એવું દહીં 2-3 ચમચી જેટલું, આ રીતે થોડું ચમચીથી જ એને ફેંટી લેવાનું છે અને એ એડ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, લાસ્ટમાં આપણે દહીં એડ કરી રહ્યા છે, દહીં એડ કર્યા પછી થોડું હલાવી દઈશું, 2-3 મિનિટ માટે થવા દઈશું। તો પરફેક્ટ આપણી કઢી મોસ્ટલી તૈયાર છે, પણ હવે લાસ્ટમાં એક બહુ સરસ વઘાર કરી અને કઢીને એકદમ ટેમ્પટિંગ બનાવી દઈએ। વઘાર કરવા માટે આપણે એક આ રીતે
પેન લઈશું, 1.5 ચમચી જેટલું તેલ લઈશું. તેલ થોડું થાય એટલે એની અંદર આપણે નાખી દઈશું મેથીના દાણા 5 ચમચી જેટલા. મેથી દાણા અચ્છા ગુલાબી કલરના થાય એટલે એની અંદર આપણે 1/2 ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું. રાઈ એડ કરી અને સાધારણ થાય એવું લાગે એટલે 5 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. વઘાર જેટલો સરસ હશે એટલી કઢી સ્વાદિષ્ટ અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી બનશે. જીરું એડ કરી લઈશું 5 ચમચી જેટલું. રાઈ આપણી થઈ ગઈ છે અને જીરું થોડું ફૂટે એટલે એની અંદર આપણે વઘારનું લાલ મરચું છે, એક લવિંગ છે, 1-2 કઢીપત્તા છે એ એડ કરી લાસ્ટમાં ચપટી હિંગ એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, વઘાર મજેદાર આપણે જેમ ગુજરાતી કઢીમાં રેગ્યુલર બનાવીએ છીએ એ રીતે જ કરી અને તૈયાર થયેલી આપણી કાચી પાકી કેરીની કઢીમાં એડ કરી કઢીને એકદમ ટેમ્પટિંગ અને સ્વાદિષ્ટ બનાવી દઈશું. તો રેસીપી બહુ જ સરસ છે, ચોક્કસ ટ્રાય કરજો. કાચી પાકી કેરીનો ઉપયોગ આ રીતે કરી શકો છો. એક પરફેક્ટ મીલ આ કઢી આપણે ભાત સાથે, રોટલી સાથે, ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. વઘારને વધારે પરફેક્ટ કરવા લાસ્ટમાં 5 ચમચી જેટલું લાલ મરચું એડ કરી અને આ વઘાર એડ કરી લઈશું કઢીમાં. તો બહુ જ ટેસ્ટી અને ટેમ્પટિંગ આ કઢી લગભગ તૈયાર થઈ ગઈ. બસ હવે એને સર્વિંગ બોલમાં કાઢવાની જ વાર છે. ગરમા ગરમ આ કઢી ખીચડી સાથે, ભાખરી સાથે, ભાત સાથે, રોટલી સાથે, પરાઠા સાથે કે પછી એકલી પણ તમે ખાશો તો પણ ખાવાનું ગમે એવી. તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસીપી અને નવી સહેલી સાથે. સુપર સહેલિયા ઉપર આવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી કે જે ઘરના જ મસાલામાંથી, ઓછા મસાલામાંથી હેલ્ધી ફૂડ બનાવી અને ફેમિલીમાં બધાને સર્વ કરી શકીએ અને બધાની હેલ્થની કાળજી કેવી રીતે રાખી શકીએ એવી અવનવી ટિપ્સ સાથે ફરી મળીશું. તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખજો. રેસીપીમાં થોડો સાઉથનો ટચ છે, કોકોનટનો ઉપયોગ કર્યો છે, રેસીપીને હેલ્ધી બનાવી છે કોકોનટ નાખીને અને બસ ટેસ્ટ તમને ગમવો જોઈએ. બાકી તો મને તો બહુ જ ભાવી, એકદમ ઓસમ અને એકદમ ટેસ્ટી. થેન્ક યુ ફોર વોચિંગ વન્સ અગેન.